કેમ છો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. બરાબર, તો આજે આપણે ધંધાકીય જોખમો વિશે વાત કરવાના છે. પણ સૌથી પહેલા આપણે આપણા વિષયની શરૂઆત એક નાનકડી વાર્તાથી કરીએ તો સારું રહેશે. બરાબર, કેમ કે મારી ટેવ પણ છે કે હું જ્યારે પણ ક્લાસમાં જાઉં તો મારા વિદ્યાર્થીઓને એક નાનકડી વાર્તાથી આપણે આ વિષયની શરૂઆત કરીએ, જેથી તમે થોડા ફ્રેશ થઈ જાઓ અને તમને ભણવામાં પણ ખૂબ મજા આવે, અને આ વાર્તા દ્વારા આપણે રોજ ને રોજ કંઈક નવું શીખી શકીએ. તો એક વિદ્યાર્થી હતો, તો એના પપ્પાએ એને એવું કીધેલું કે જો તું યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવશે તો હું તને કાર લઈ આપીશ. તો એ વિદ્યાર્થીએ આખો વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો. પણ હવે એના પપ્પા પાસે ખૂબ જ ખુશ થઈને જાય છે કે પપ્પા, હું આજે યુનિવર્સિટીમાં ફર્સ્ટ છું તો તમારા વચન મુજબ કે તમારા વાયદા મુજબ મને કાર જોઈએ છે. તો પપ્પાએ કીધું કે સારું. તો જ્યારે સાંજે પપ્પા પાછા ઘરે આવે છે ત્યારે એ છોકરાને એક ગીતા આપે છે, ભગવદ્ ગીતા આપે છે કે આ તારા માટે ગિફ્ટ છે. બરાબર, તો છોકરો જુએ છે કે મારા પપ્પાએ તો મને ગાડી લઈ આપવાનું વચન આપેલું હતું કે પ્રોમિસ કરેલું હતું, અને આ તો મને ગીતા આપી. એટલે છોકરો ખૂબ જ નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલ્યો જાય છે અને પોતાની જાતે પોતાની મહેનતે ખૂબ જ મોટો બિઝનેસમેન બને છે અને એના પપ્પાને મળતો પણ નથી. જ્યારે નોકરનો ફોન આવે છે કે દીકરા તારા પપ્પા તો ખૂબ જ બીમાર છે, ત્યારે એ એના પપ્પાને મળવા માટે જાય છે. તો મિત્રો, બને છે એવું કે એના પપ્પા એક્સપાયર થઈ જાય છે. તો એના દીકરો જાય છે, પપ્પા એક્સપાયર થઈ જાય છે, કંઈ નહીં. પછી ત્યાં એના ઘરે જે છે ત્યાં પોતાના રૂમમાં જાય છે કે જ્યાં એના પપ્પાએ એને ગીતા આપેલી હોય છે. તો એ ગીતા તે સમયે ખોલીને જુએ છે તો એમાં ગાડીની ચાવી હોય છે. મિત્રો, જ્યારે એના પપ્પા એને ગીતા આપેલી ત્યારે એને ખોલીને નહોતું જોયું. બરાબર, અને જ્યારે એ પાછો આવે છે ત્યારે જોઈ છે કે ના, મારા પપ્પાએ તો ગાડીની ચાવી મૂકેલી હતી અંદર છે, ત્યારે એને ખૂબ જ અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે મેં પહેલાં કેમ ગીતા ખોલીને ન જોયું. બરાબર, તો વીતી જાય સમય, પછી જ્યારે આપણે અફસોસ કરીએ તેનો તો કોઈ મિનિંગ જ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ઉતાવળે કોઈ દિવસ પગલું લેવાનું નહીં. પહેલાં પૂરેપૂરી વાત જાણવાની, સમજવાની, પછી જ આપણે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે આપણા વિષય પ્રત્યે જઈએ કે આજે આપણે શું શીખવાના છે, શું નવું શીખવાના છે. તો આગળના વિડીયોમાં આપણે ધંધો એટલે શું, એનો અર્થ, વ્યાખ્યા, એના હેતુઓ કયા કયા છે, તો આર્થિક હેતુઓ જોયા, સામાજિક હેતુઓ જોયા. આજે આપણે હવે જો તમે ધંધો ઓપન કરો તો તમારા માટે કયા કયા જોખમો હોઈ શકે, કે ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણ શું તે જોવાના છે. તો આપણો નેક્સ્ટ ટોપિક છે ધંધાકીય જોખમો. જોખમો એટલે શું? અત્યારે આપણે જોખમ છે ને બે દિવસનું, કયો? વાવાઝોડાનું, એ જોખમ છે. બરાબર, તો ધંધાકીય એકમ જ્યારે આપણે ચાલુ કરીશું તો આપણને કયા કયા જોખમો નડશે એ માટે ધંધાકીય જોખમો કયા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈએ ધંધાકીય જોખમો. તો વિદ્યાર્થી મિત્રો, ધંધામાં એક તો નફાની અનિશ્ચિતતાનું જોખમ છે અને બીજું છે નુકસાન થવાનું જોખમ. ધંધાનો હેતુ શું છે? કે નફો કમાવાનો હેતુ છે. આર્થિક હેતુ તો એ છે ને, કોઈ પણ વ્યક્તિ પૈસા કમાવા માટે ધંધો કરતો હોય કે નફો મેળવવા માટે જ ધંધો કરતો હોય. તો નફો અનિશ્ચિત મળે કે કોઈ વર્ષે વધારે પણ મળે, કોઈ વર્ષે ઓછો પણ મળે, કોઈ વર્ષે ખોટ પણ જાય, કે કોઈ વર્ષે નફો ન પણ થાય અને ખોટ પણ ન જાય, એટલે સરખો સરખો, નહીં નફો નહીં ખોટ. તો નફો ન મળવાનું જોખમ રહેલું છે એ એક અનિશ્ચિતતા છે. અને નુકસાન થવાનું પણ જોખમ છે, ધંધો બંધ થઈ જાય, ધંધો પડી ભાંગે. બરાબર, એ પણ એક જોખમ
જોખમો એમ તો બે સ્વરૂપના છે, એક તો કુદરતી જોખમો અને બીજું છે માનવ સર્જિત જોખમો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કુદરતી શબ્દ આવે ને ત્યારે કેવું કે કુદરત તરફથી જે જોખમ આપણને ઉદભવે તે કુદરતી જોખમ કહેવાય, બરાબર. જેમ કે ધરતીકંપ, પૂર, ધરતીકંપ એ જ ભૂકંપ, પૂર, વાવાઝોડું, સુનામી, આ જે કુદરતી જોખમો છે એની ધંધા પર અસર પડે. તો જ્યારે ધરતીકંપ આવે, પૂર આવે, તો ધંધાની મિલકતને નુકસાન જવાનું જોખમ રહેલું છે. અત્યારે વાવાઝોડું છે તો કેટલા ઉદ્યોગો કે મિલકતો પડી ભાંગે, ધંધાનું જે સ્થળ છે એ કારખાનું છે તે પડી ભાંગે, બરાબર, કે આપણી મિલકતને નુકસાન થાય, એ શું છે, એક પ્રકારનું જોખમ છે. કેવું જોખમ છે? કુદરતી જોખમ છે. આ કુદરતી જોખમો પર ધંધાનો અંકુશ હોતો નથી. આ જે કુદરતી જોખમ છે એના પર ધંધાનો અંકુશ હોતો નથી. કેમ? કેમ કે કુદરત પર કોઈનો જ અંકુશ નથી, તો ધંધાનો શું અંકુશ હોવાનો, બરાબર. તો આવા જે જોખમો છે, કુદરતી જોખમો છે, એના પર ધંધાનો અંકુશ હોતો નથી. ઓકે, બીજું છે માનવ સર્જિત. એટલે માનવ દ્વારા જે ઉદ્ભવેલું છે તેને આપણે શું કહીશું? માનવ સર્જિત જોખમો. કેવા કેવા? માનવ સર્જિત જોખમો જે છે તે ધંધાનો વિકાસ અટકાવે છે. માનવ સર્જિત જોખમો છે તેનાથી ધંધાનો વિકાસ અટકે છે. કેવી રીતે? એક તો કર્મચારીઓ છે કોઈ પણ બાબત માટે એટલે પગાર વધારા માટે, કે પછી કંપનીમાં કોઈક વાત એવી હોય છે એ લોકોને ન ગમતી હોય, કે કંપનીમાં એવું વાતાવરણ હોય છે એ લોકોને અનુકૂળ ન હોય, તો એ લોકો શું કરે? હડતાલ પાડે. તો કર્મચારીઓની એક તો હડતાલ, પછી બીજું છે ટેકનોલોજીમાં પરિવર્તન. નવી નવી ટેકનોલોજી આવે, જેના કારણે જે આપણી જૂની ટેકનોલોજી છે એટલે કે જૂના યંત્રો છે તેને આપણે બંધ કરવા પડે, એ પણ એક પ્રકારનું જોખમ જ છે. કેમ? કેમકે જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો જ્યારે લાવવાના હોય તો આપણે જે બચત કરેલી છે એમાંથી આપણે યંત્રો વસાવવા પડે, તો આપણો એ નફો કે આપણી બચત જતી કરવી પડે, અને જે જૂના યંત્રો છે એમ જ રહે, એટલે એક પ્રકારનું જોખમ છે. ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર. ગ્રાહકોની રુચિ એટલે આપણને પણ કોઈ વસ્તુ ભાવે અને કોઈ વસ્તુ નહીં ભાવે, આપણને કોઈ વસ્તુ ગમે કોઈ વસ્તુ નહીં ગમે. અત્યારે જે ફેશન ચાલે છે તો શું કહેવાય, આપણે ડ્રેસ પહેરવાનું ભૂલી ગયા છે, હા ને? કુર્તી, લેગિન્સ, પ્લાઝો, ટી શર્ટ, જીન્સ, જીન્સ તે પણ કેવા? ફાટેલા જીન્સ. ઓકે, આ બધી આપણી રુચિ છે. અત્યારે વ્યક્તિને શું પહેરવાનું ગમતું હોય, કંઈક વસ્તુ કેવી હોય કે શોલ્ડર કટવાળી વસ્તુ છે, બરાબર, અહીંથી ઉતરેલી વસ્તુ છે. ગર્લ્સ લોકો સાંભળજો, આપણી ફેશન બહુ બધી છે, હા ને? તો આ જે રુચિ છે તેમાં પણ ફેરફાર આવે. કોઈ પહેલાના સમયની હિરોઈન હતી ને, તે વાળમાં પફ પફ વાળતી હતી, બરાબર, તે અત્યારે ફેશન છે કે વાળમાં પફ વાળવાનું છે, હા ને? તો આપણી રુચિ છે ને સમય સમય સાથે બદલાય જાય. હવે આપણને પહેલા પિઝા બર્ગર એવું ક્યાં ખાતા હતા આપણે, બરાબર, તો અત્યારે વ્યક્તિને પિઝા બર્ગર, ફ્રેન્ચ ફ્રાય, પછી પનીર ટિક્કા, પનીર ચીલી, પનીર બુલેટ, ઘણી બધી આઈટમ એવી છે કે જે નવી નવી નીકળેલી છે, બફલ્સ કે શું કહેવાય છે, એ બધું જ આપણને શું ગમે છે ખાવાનું, એમાં પણ ચેન્જીસ. કોફી, કોલ્ડ કોફી, બરાબર, ડાલગોના કોફી, એવું જ કહેવાય ને? આ બધી શું છે? આપણી રુચિ છે. તો ગ્રાહકોની રુચિ જે રીતે બદલાતી જાય તે રીતે ધંધો જે છે, ઉદ્યોગો છે, વ્યવસાય જે છે, દરેક જે કંઈ વસ્તુ છે એટલે જે કંઈ સ્વરૂપ છે તેને પોતાની વસ્તુમાં ફેરફાર કરવા પડે. ઢોસા છે, બરાબર, આપણે પહેલાં કેવા ઢોસા ખાતા? બટાકાનો માવો અને ઢોસા. અત્યારે કેવા કેવા ઢોસા છે? પિઝા ઢોસા, જીની રોલ ઢોસા, ચાઇનીઝ ઢોસા, સ્પ્રિંગ રોલ ઢોસા, કેટલા બધા ઢોસા છે કે કયા કયા નામ યાદ રાખે. તો આ જે છે તે ગ્રાહકોની રુચિ છે, ગ્રાહકોની માંગ છે, ગ્રાહકોને અત્યારે આવું બધું ખાવાનું ભાવે છે. તો ધંધાએ પણ એ પ્રકારના ચેન્જીસ લાવવા પડે, તો એ પણ શું છે? એક જોખમ છે. ગ્રાહકોની રુચિ કયા સમયે, ગ્રાહકોની માંગ કયા સમયે બદલાય છે એ કંઈ નક્કી હોતું નથી. તો એમાં પણ ફેરફાર આવે તો એ પણ એક અનિશ્ચિતતા કે જોખમ રહેલું છે એમાં પણ, બરાબર. આપણે ધંધો ચાલુ કરીએ અને એ ધંધો ચાલે છે જરૂરી નથી. રાજકીય અસ્થિરતા છે, બજારમાં હરીફાઈનું જોખમ છે, સમયવાળી વ્યક્તિ આપણી જ પ્રોડક્ટ વેચતી હોય,
સેમ જ હોય પણ વસ્તુની કિંમત ઓછી રાખે તો આપણી વસ્તુ વેચાવાનો ભય, આપણી વસ્તુ ઓછી વેચાવાનો ભય રહેલો છે. બરાબર, તો આ શું છે? માનવ સર્જિત જોખમો. તો આપણે જોખમોના બે પ્રકાર જોયા, એક તો કુદરતી જોખમ અને બીજું છે માનવ સર્જિત જોખમ. હવે આપણે જોઈશું ધંધાકીય જોખમના કારણો, ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો. ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો કે આ જોખમ તો બે પ્રકારના છે, કુદરતી અને માનવ સર્જિત, પણ જોખમો સાના કારણે ઉદ્ભવે, ધંધામાં જોખમો કયા કારણસર ઉદ્ભવે તે જોવાના છે. તો એક તો ટેકનોલોજીમાં ફેરફાર આવે, માનવ જે છે તે શું કરે કે નવી નવી શોધખોળ કર્યા જ કરે. બરાબર, અત્યારે પણ કોરોનાની વેક્સિનની શોધખોળ ચાલુ જ છે, હા ને? તો આ ટેકનોલોજીમાં પણ વારે વારે શોધખોળ કર્યા જ કરે કે માનવીની લાઈફને આપણે કેવી રીતે સરળ બનાવી શકીએ, વધારે વધારે સરળ કઈ રીતે બનાવી શકીએ, એના માટે શોધખોળ ચાલે. તો ટેકનોલોજીમાં ફેરફાર પણ કાયમ વારંવાર આવ્યા જ કરે. ટેકનોલોજીમાં ફેરફાર જોઈએ તો વારંવાર આવ્યા જ કરે. કેવી રીતે? કે ટેકનોલોજીમાં શોધખોળ કરે તો ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય. જ્યાં 10 વ્યક્તિ મળીને એક કાર્ય કરતી હોય, 10 વ્યક્તિ મળીને એક વસ્તુનું ઉત્પાદન કરતી હોય, તો એના માટે એક એવું મશીન આવે જે 10 વ્યક્તિને સાઈડ પર મૂકી દે અને એક જ વ્યક્તિ એ યંત્રને હેન્ડલ કરે એટલે વસ્તુનું ઉત્પાદન થઈ જાય. એ શું છે? ટેકનોલોજીમાં ફેરફાર. જૂના જે યંત્રો છે તેના સ્થાને નવા યંત્રો આવે. બરાબર, જે જૂના યંત્ર કરતાં પણ સ્પીડમાં ઉત્પાદન કરતું હોય તો તે શું છે? ટેકનોલોજીમાં ફેરફાર. એના કારણે જોખમ રહેલું છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળી ઉત્પાદન માટે નવી ટેકનોલોજી જરૂરી છે. જો તમારે સારામાં સારી ક્વોલિટીની વસ્તુ ઉત્પાદન કરવી હોય તો એના માટે નવી ટેકનોલોજી જરૂરી છે. તમે હાથે કાપડ વણો અને મશીનથી કાપડ વણો, એમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. બરાબર, તો તમારે જો ક્વોલિટીવાળી વસ્તુ જોઈતી હોય તો તમારે આવા યંત્રો કે આવી ટેકનોલોજી અપનાવવી ખૂબ જ જરૂરી છે. પછી તમને કીધું તેમ જૂના યંત્રને સ્થાને નવા યંત્રો આવે, જૂના યંત્રને સ્થાને નવા યંત્રો આવે, તો તમારે જૂના યંત્રોને કાઢીને નવા યંત્રો વસાવવા પડે. તો આપણે પૈસા પાછા વધારે ખર્ચવા પડે, તે વર્ષે આપણે નફો જતો કરવો પડે. બરાબર, એ પણ એક પ્રકારનું જોખમ છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે વૈકલ્પિક પેદાશોનો ભય. ચાલો પહેલા તો આપણે વૈકલ્પિક એટલે શું તેનો અર્થ સમજી લઈએ. વૈકલ્પિક એટલે આપણે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુની પસંદગી કરવી. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુની પસંદગી કરવી એટલે વૈકલ્પિક પેદાશોનો ભય. તો ટેકનોલોજીમાં ફેરફાર, ગ્રાહકો ટેકનોલોજીના ફેરફારના કારણે ગ્રાહકો શું કરે? વૈકલ્પિક પેદાશો તરફ વળે. હવે વૈકલ્પિક પેદાશો એટલે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુની પસંદગી કરવી, એટલે કે જે વસ્તુ સારી લાગે તે વસ્તુ પસંદગી કરવી, જેના વગર આપણે ચાલી શકે. એક વસ્તુની પૂરકમાં બીજી વસ્તુ. તો દાખલા તરીકે આપણને ઉદાહરણ આપેલા છે ફાઉન્ટેન પેનના સ્થાને બોલપેન, ફાઉન્ટેન પેનના સ્થાને બોલપેન. એટલે આપણે કહીએ ને પેલા સાઇન વાળી બોલપેન આવતી હતી, પેલી ઇંક વાળી આવતી હતી, તે અહીંથી આમ આવી બોલપેન આવે ને, આવી કંઈક પેન આવતી હતી. બરાબર, તો આ જે પેન છે એના સ્થાને બોલપેન. પછી તાંબા પિત્તળ ના વાસણની જગ્યાએ સ્ટીલ ના વાસણ આપણે વાપરવાનું ચાલુ કરીએ. બરાબર, પછી રેડિયોની જગ્યાએ ટેલિવિઝન વાપરવાનું ચાલુ કર્યું. બરાબર, તો આ જે પરિવર્તન છે કે પછી વૈકલ્પિક પેદાશ છે તેની કિંમતમાં જો ઘટાડો થાય ને તો વ્યક્તિ એ જ વસ્તુ ખરીદે તો શું થાય? આપણા ધંધાને તો નુકસાન જાય, હા ને? હવે આપણે જોઈએ ને તો સ્ટીલના વાસણ કરતા પણ બનાવવાનું હોય ત્યારે સ્ટીલના વાસણ જોઈએ, પણ એના કરતા બી આપણે જ્યારે મહેમાનો આવે ને ત્યારે આપણે ડિનર સેટ લાવીએ, હા ને? તો ડિનર સેટ કેવો હોય? ફાઈબરનો હોય. તો હવે લોકો ફાઈબરનો પણ વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે. એટલે એક વસ્તુની ઓનમાં બીજી વસ્તુનો ધંધો જ્યારે પૂર જોશમાં ચાલે તો આપણા ધંધાને નુકસાન થાય. એટલે કે વૈકલ્પિક પેદાશો જો આવી જાય તો એનો ભય રહેલો છે કે એ ધંધામાં નુકસાન જવાનો ભય છે. તો આપણને જે છે તાંબા પિત્તળના વાસણનો જે ધંધો છે તે તો ઓછો જ થાય,
રેડિયો તો અત્યારે ચાલતો જ નથી. રેડિયો તો ક્યારે કે આપણે ગાડીમાં ગયો હોય તો એફએમ એવું કંઈક વગાડીએ, બરાબર. બાકી રેડિયો તો કોઈ સાંભળતું નથી. આપણે અત્યારે નવા જમાના પ્રમાણે ટેલિવિઝનનો વધારે ઉપયોગ કરે, તો રેડિયાનો જે ધંધો છે તે તો પડી જ માંગ્યો કે ઓછું ઉત્પાદન થતું થયું છે, બરાબર. હવે ત્રીજો પોઈન્ટ છે હરીફાઈ. હરીફાઈ એટલે કોમ્પિટિશન. તો વસ્તુની કિંમતમાં, વેચાણ કિંમતમાં જ્યારે ઘટાડો થતો હોય તો વ્યક્તિ એ જ વસ્તુ ખરીદે. એક જ ક્વોલિટીની વસ્તુ છે તો એ વસ્તુ લોકો ખરીદવા માટે પ્રેરાય. આ વૈકલ્પિક પેજ છે તેમાં આપણે એક સાબુની પણ ઉદાહરણ લઈ શકીએ કે લક્સ સાબુની જગ્યાએ ડેટોલ સાબુ, ડેટોલ સાબુની જગ્યાએ લક્સ સાબુ, બરાબર. હવે હરીફાઈમાં કેવું છે કે ધારો કે એક જ વસ્તુ છે એની વેચાણ કિંમતમાં, ધારો કે એવું થાય કે જે ડેટોલ છે એના ભાવમાં ઘટાડો થાય, તો લોકો લક્સની જગ્યાએ ડેટોલ વાપરવાનું બેટર, કે લાઇફ બોયની જગ્યાએ ડેટોલના ભાવ ઓછા થાય તો લાઇફ બોય ડેટોલ વાપરવાનું બેટર ગણે તો ડેટોલ વાપરે, બરાબર. તો વસ્તુની વેચાણ કિંમતમાં જો ઘટાડો થાય તો સામેવાળો જો વસ્તુની વેચાણ કિંમતમાં ઘટાડો કરે તો આપણે પણ વસ્તુની વેચાણ કિંમતમાં ઘટાડો કરવા પડે, કેમ કે એક જ ક્વોલિટીની વસ્તુ છે તો વેચાણ કિંમતમાં ઘટાડો કરવા પડે, જેના કારણે આપણને નફો ઓછો મળે. અને વસ્તુ જો ન વેચાય, આપણી આપણી વસ્તુ જો ન વેચાય તો આપણે જાહેરાત ખર્ચ વધારે ને વધારે કરવો પડે કે ભાઈ અમારી પ્રોડક્ટ સારી છે. આપણે એડવર્ટાઇઝમેન્ટ જોતા જ છે આપણને કેવી કેવી કે ભાઈ વીકો ક્રીમ લગાવો તો તમે ગોરા થઈ જશો, બરાબર. કે પછી ડવ શેમ્પુ યુઝ કરો, તમારા વાળ ખરતા બંધ થઈ જશે. હેડ એન્ડ શોલ્ડર વાપરો, તમારા માથામાં ખોળો નહીં થાય, બરાબર. આવી જે બધી જાહેરાત છે, તો જાહેરાત પાછળ જ્યારે ખર્ચ કરીએ ત્યારે નફામાં શું થાય? ઘટાડો થાય. આ ઉપરાંત કાયદા. કાયદા પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે? એક તો સરકાર જે કાયદામાં ચેન્જીસ લાવે છે તેમાં પ્રદૂષણ માટે, કામદારો માટે, ઉદ્યોગ માટે સરકાર કાયદા લાવે. અને કાયદા દ્વારા શું થાય? જોખમ ઊભું થાય. કેવી રીતે? કે તમે જો પ્રદૂષણ જો આટલા ટકા કરતા આટલા ટકા વધારે પ્રદૂષણ ઉદ્ભવતા કારખાના છે તે બંધ કરવા પડશે એવું કે, તો પછી શું થાય? ધંધો આપણો બેસી જાય. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો, દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાના ધારો. તો લઘુત્તમ વેતન ધારો શું છે? કે તમારે કર્મચારીને આના કરતા ઓછા પૈસા આપવાના જ નથી. આટલું તો તમારે લઘુત્તમ વેતન. એટલે લઘુત્તમ એટલે શું? ઓછામાં ઓછું વેતન તમારે આપવું પડશે આટલું. તો આપણને એ પણ એક નુકસાન જવાનું કે કર્મચારીઓને આપણે આટલું વેતન તો ચૂકવવું પડે, તો આપણે જે નફાની ગણતરી કરેલી છે એમાં ઘટાડો થઈ જાય. પછી કારખાના, ધારો કે તમે આ પ્રદેશમાં કે આ વિસ્તારમાં કારખાનું ઓપન નહીં કરી શકો, તમે વસાહત છે તેનાથી આટલા કિલોમીટર દૂર તમારે કારખાનું સ્થાપવું પડશે, તો શું થાય કે આ કાયદા જે છે તે પણ આપણા માટે નુકસાનકારક. હવે સરકારે એવું કે તમારે આટલા ટકા ટેક્સીસ ભરવાના છે, તો આપણી નફાની જે રકમ છે તે ટેક્સમાં જતી રહેવાની, બરાબર. તો આ શું છે? જોખમ છે, બરાબર. તો એક તો ટેકનોલોજીમાં ફેરફાર થાય, બીજું વૈકલ્પિક પેદાશોમાં ભય થાય કે વૈકલ્પિક એકના બદલામાં બીજી વસ્તુ આવે તો લોકો એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાય. પછી હરીફાઈના કારણે સામેવાળો વેચાણ કિંમત ઘટાડે તો આપણે પણ ઘટાડવા પડે અને આપણી વસ્તુ વેચવા માટે જાહેરાત કરવી પડે, જાહેરાતના કારણે નફો ઘટે. કાયદો, સરકાર કાયદા લાવે, નવા નવા કાયદાના કારણે પણ આપણા ધંધાને જોખમ ઊભું થાય. પાંચમું છે માંગની અનિશ્ચિતતા. માંગની અનિશ્ચિતતા શું કરે? ધંધા માટે જોખમ ઊભું કરે. જેમ કે ગ્રાહકોની રુચિ, એના વિશે આપણે ઘણી બધી વાત કરી ગયા કે ગ્રાહકોને શું ગમે છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. ફેશનને અનુરૂપ કપડામાં ચેન્જીસ કરવા પડે, ગ્રાહકોની માંગને અનુરૂપ આપણે વસ્તુ ઉત્પાદન કરવા પડે, બરાબર. પછી ગ્રાહકોની આવક મહત્વનો ભાગ ભજવે. જો ગ્રાહકની આવક ઓછી થાય તો એ વસ્તુનો માંગ ઓછી કરે. પૈસા જ અત્યારે કંપનીમાં જે કામ કરતા હશે કર્મચારી એ લોકોને 50% સેલરી, 70% સેલરી, 80% સેલરી કે સેલરી ન પણ આપે તો એ લોકોની આવકમાં શું છે? અત્યારે ઘટાડો છે. તો વ્યક્તિ વસ્તુ ખરીદવા માટે ન પણ પ્રેરાય. તો અત્યારે વસ્તુની માંગ કેવી છે? ઓછી છે. એટલે વસ્તુની માંગ આવક પર ડિપેન્ડેન્ટ છે. જો વ્યક્તિની આવક વધારે વધારે થાય તો વ્યક્તિ ફ્રીજ લેવાનું વિચારે, રેફ્રિજરેટર એકનું એક જ છે લેવા વિચારે, એસી લેવા વિચારે,
વોશિંગ મશીન લેવા વિચારે, બરાબર, ઘણી બધી વસ્તુ લેવા વિચારે, પણ વ્યક્તિ પાસે આવક જ ન હોય તો એ ઘણી બધી વસ્તુની માંગ કરતો નથી. વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, જો વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એટલે વસ્તુની કિંમત જો ઓછી થાય તો વધારે વસ્તુ વેચાય, વસ્તુની કિંમત વધે તો ઓછી વસ્તુ વેચાય. એ જ તમે ઇકોનોમિક્સમાં શીખી જ ગયા છો, માંગનો નિયમ. માંગ કિંમત ઘટે તો માંગ વધે, માંગ વધે તો કિંમત, કિંમત વધે તો માંગ ઘટે. ફુગાવો થાય, બરાબર. આ દરેકની અસર શું છે? નફો ઘટાય. એટલે આ દરેકની અસર શાના પર થાય? નફો પર થાય. માંગની અનિશ્ચિત જે નફો પર અસર કરે, એટલે માંગની અનિશ્ચિતતા પણ ધંધા માટે જોખમ ઊભું કરે છે. હવે બીજું શું છે? ભૌતિક જોખમ. ભૌતિક એટલે શું? જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, એ વસ્તુ કેવી છે? ભૌતિક વસ્તુ છે. તો ધંધા માટે ઉપયોગી મિલકતને નુકસાન થાય, જેમ કે કારખાનો પડી ભાંગે, હા ને, કારખાનાને નુકસાન થાય, ધંધાની જે મિલકત છે ફર્નિચરને નુકસાન જાય, યંત્રો સાધનો જે કામ કરતા છે તે કામ કરતા બંધ થઈ જાય, પછી વહન દરમિયાન માલને નુકસાન થાય, જ્યારે વસ્તુને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જતા હોય તો એ દરમિયાન નુકસાન થાય, તો શું થાય? ભૌતિક જોખમ કહેવાય એને. તો તે પણ નફા પર અસર કરે. એટલે ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો કેટલા છે? છ છે. ટેકનોલોજીમાં ફેરફાર આવે, વૈકલ્પિક પેદાશોનો ભય થાય, એકની વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ આવે, હરીફાઈ થાય, બજારમાં ઘણા બધા વેચનાર હોય, બરાબર, એટલે એકબીજા સાથે હરીફાઈ થાય કે એક વ્યક્તિ વસ્તુની કિંમત, એ જ વસ્તુની કિંમત ઓછી લે તો આપણે પણ કિંમત ઓછી કરવા પડે, એ વસ્તુની વેચાણ વધે એના માટે જાહેરાત કરવા પડે, એના માટે ખર્ચ થાય. ચોથું છે કાયદા. સરકાર જો કાયદામાં ચેન્જીસ લાવે તો કર્મચારીને લઘુત્તમ વેતન ચૂકવવું પડે, પ્રદૂષણ ઓછું કરવાનું હોય એના માટે નવી ટેકનોલોજી વસાવવી પડે, તો પણ આપણો નફો ઘટે. માંગની અનિશ્ચિતતા, ગ્રાહકોની ફેશન, રુચિ, જરૂરિયાત, આવક બદલાય, જેના કારણે માંગની અનિશ્ચિત થાય, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, ફુગાવો આવે. અને છઠ્ઠું છે ભૌતિક જોખમ, એટલે જે ધંધાની મિલકતો છે તેને નુકસાન જાય, યંત્રો સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય. તો આપણે જોખમો બે પ્રકારના છે, એક તો કુદરતી જોખમ અને માનવસર્જિત જોખમ, અને ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો પણ આપણે જોયા. આ ક્વેશ્ચન 5 માર્ક્સમાં પૂછાય છે અને એકદમ ઇઝી ક્વેશ્ચન છે, એના ઘણા બધા ઉદાહરણ આવી શકે, પણ અત્યારે આપણે થોડું લિમિટમાં છે અને ક્લાસમાં વધારે ને વધારે વાત કરીશું આ વિશે આપણે, અને ટ્વેલ્થમાં પણ આ જ બધું શીખવાના છે આપણે, હા ને. તો આ ક્વેશ્ચન તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે, એની PDF હું તમને સેન્ડ કરું છું, અને નહીં સમજ પડે તો ખબર જ છે કોલ કરવો, પણ હજી સુધી કોઈનો કોલ આવ્યો નથી. ઓકે, થેન્ક યુ, જય શ્રી.